रावण कथा। દર વખતની જેમ આ વર્ષે રાવણનું પૂતળું જલાવવાનું અમે નક્કી કર્યું। એક ખુલ્લા મેદાનમાં અમે ઘાસ ભૂસું ભરેલું રાવણનું પૂતળું ખડું કર્યું। અમે રાવણના પૂતળાને દિવાસળી ચાપવા આગળ વધ્યા ત્યાં જ અમારા કાન ફાડી નાખી એવી ત્રાડ સંભળાઈ। ખબરદાર, અમે જોયું તો રાવણ અમારી સામે દાંત પીસી આંખો કાઢતા બોલ્યો, મને એ જ માણસ આગ મૂકી શકશે કે જેણે ક્યારેય આંખ ઉડાવીને પર સ્ત્રી સામે નજર નાખી ન હોય। હે, અમે સ્તબ્ધ થઈ ગયા। ત્યાં જ એક માણસે પોતાની દિવાસળીથી રાવણના પૂતળાને આગ ચાંપી દીધી। અમે મુગ્ધ ભાવે એની સામે જોયું। એ અંધ હતો। રાવણ કથા।